અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. જૂનાગઢ જિલ્લાના માંગરોળના કલ્યાણધામ ખાતે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા કોરોનાના ક્વોરન્ટાઇન સેન્ટરમાં 25 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હાલમાં દેશ અને રાજ્ય, જિલ્લા સહિત જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ કોરોનાએ ભરડો લીધો છે ત્યારે લોકોને હોસ્પિટલમાં બેડ મળવા પણ હાલ મુશ્કેલ બની ગયા છે. આવા સંજોગોમાં કોરોનાના દર્દીઓને સ્થાનિક જગ્યાએ જ રૂટીન નિદાન અને પ્રાથમિક સારવાર મળી રહે તેવા હેતુથી સર્વોદય સેવા સમિતિ દ્વારા ક્વોરન્ટાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં 25 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં મફત રહેવા, પૌષ્ટિક આહાર, ચા, દૂધ, નાસ્તો સહિતની વ્યવસ્થા દાતાઓના સહયોગથી સર્વોદય સેવા સમિતિ તરફથી કરવામાં આવશે. આ સેન્ટરમાં આરોગ્ય વિભાગની ટીમ પોતાની સેવા આપશે. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા 1,11,000નું દાન સેન્ટરને આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય દેવા માલમ તેમજ મામલતદાર રાયચુરા ટીડીઓ જોશી, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ડાભી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જેઠાભાઈ, પાલિકા ઉપપ્રમુખ વિઠલાણી, નિલેશ સોમૈયા સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી. આ કોવિડ કેર સેન્ટરની તમામ વ્યવસ્થા સંસ્થાના પ્રમુખ શરદભાઈ મહેતા દ્વારા કરવામાં આવી રહી છે. માંગરોળ તાલુકા સર્વોદય સેવા સંચાલિત કલ્યાણધામમાં 25 બેડનું નમો કોરોના ક્વોરન્ટાઇન સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. આ સેન્ટરના પ્રારંભ પ્રસંગે આ વિસ્તારના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, સરકારી વહીવટતંત્ર, મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, મેડિકલ સ્ટાફ તમામ, અમારી માંગરોળ તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ અને સર્વોદય સેવા સમિતિના પ્રમુખ શ્રી શરદભાઈ મહેતા સાથે રહી અને આનો આજથી શુભારંભ કર્યો છે. સમગ્ર દેશમાં જ્યારે કોરોનાની મહામારી ફાટી નીકળી છે ત્યારે લોકોને ઉપયોગી થવા માટે ઘણા લોકોને માનો કે કોરોના પોઝિટિવ આવે અને ક્વોરન્ટાઇન થવું પડે તો ગામડામાં અમારે એક જ ઘરની વ્યવસ્થા હોય અથવા તો બે રૂમ હોય, ત્યાં એને ક્વોરન્ટાઇન કરે તો બીજાને ચેપ ન લાગે એના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભવિષ્યમાં જરૂર પડે તો હજી પણ 25 બેડ વધારી અને અમે ઊભી કરશું. આ સમગ્ર ખર્ચાનો વહીવટની વાત કરીએ તો આજે અમારા માનની ધારાસભ્યશ્રીએ 1,11,000 આ સંસ્થાને આ ક્વોરન્ટાઇન સેન્ટર માટે આપવાની જાહેરાત કરી છે. કાશીપ સમા, D9 ન્યૂઝ, જૂનાગઢ.